સુરતમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી 500 નર્સે રેલી કાઢી. કોન્ટ્રાક્ટ પ્રથામાં ઓછો પગાર ચૂકવાતો હોવાની ફરિયાદ સાથે આ તમામ પરિચારિકાઓએ રેલી કાઢી. નર્સની માંગ છે કે લઘુત્તમ વેતન 20,000 રૂપિયા આપવામાં આવે અને આ જ માંગ સાથે તેઓ મુખ્યપ્રધાન, આરોગ્ય પ્રધાન અને કલેક્ટરને આવેદનપત્ર આપશે. પગાર વધારાની માંગ સાથે આ તમામ નર્સ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપશે. સુરતથી મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 500 નર્સે કાઢી છે રેલી. અમારે માંગ એ છે કે જે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં અનટ્રેન્ડ સ્ટાફ છે, જે 6-6 મહિનાના કોર્સ કરેલા છે અને નર્સિંગ સ્ટાફની જોબ કરે છે, અત્યારે કેવું થાય છે કે એને એ લોકોને એટલું પણ ખબર નથી હોતી કે ઇન્જેક્શન છે શેનું છે, પેરિસેટ છે તો એમાં કન્ટેન્ટ શું છે ખબર નથી હોતી. પેરિસેટ લખેલું હોય ઇન્જેક્શન આપી દે, એટલે જે દર્દી હોય છે એને બહુ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ઓપરેશનમાં હોય એ આસિસ્ટ કરાવતા ન આવડતું હોય એવી રીતના થાય છે. એટલે અમારી માંગ એ છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક એક્ટ લાગુ કરવામાં આવે અને જે ટ્રેન નર્સ છે જે જીએનએમ રજિસ્ટર કરેલા છે એમને જોબ ઉપર રાખવા જોઈએ, જેથી દર્દી પેશન્ટને ફાયદો થાય અને આ જે અનટ્રેન સ્ટાફ છે એમના લીધે એવું થાય છે કે એ 5-6 હજારમાં કામ કરે છે, એટલે આજે 4-4 વર્ષ સુધી ભણી લાખો લાખો રૂપિયા ફી ભરી અને એને પણ 6-7 હજારમાં નોકરી કરવી પડે છે. માંગ એટલી છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં અનટ્રેન સ્ટાફ હોય છે તેનાથી સમાજને પણ મોટું નુકસાન છે. કાયદો લાગવો જોઈએ કે જેવી રીતે ડોક્ટર બોગસ ના હોવા જેવી રીતે નર્સિસ પણ ટ્રેન હોવી જોઈએ અને એનું લાયસન્સ લગાવેલું હોય છે કાઉન્સિલનું. સાથે સાથે સરકારમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા સ્ટાફને સરકાર 20,000 પગાર, 18,000 પગાર ચૂકે છે અને કોન્ટ્રાક્ટરો માત્ર 10,000-11,000 ચૂકે છે. જે લોકોને સર્વિસ ચાર્જ કાપીને પૂરો પગાર આપવો જોઈએ અને નર્સિંગ હોમ એક્ટ, ક્લિનિકલ એક્ટ જે 7 રાજ્યોએ દેશમાં અમલ કર્યો છે એ અમલ ગુજરાતમાં પણ થાય, જેથી અનટ્રેન નર્સોનું દૂષણ દૂર થાય અને 50 બેડની હોસ્પિટલ હોય તો 20,000થી પગાર સ્ટાર્ટ થાય, 300 બેડની હોય તો પૂરો પગાર મળે. આ બે માગણી સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બધી વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, જે પ્રકારે નર્સ જણાવી રહ્યા છે કે તેઓની જે પગાર વધારાની માંગણી છે તેને લઈને આજે તો તેઓએ રેલી કાઢી છે, આગામી સમયમાં તેઓ કયા પ્રકારે પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવાનું વિચારી રહ્યા છે? વિધિ, જે રીતના સુરતની વાત કરવામાં તો સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર જે 500 જેટલી જે નર્સિંગ કોન્ટ્રાક્ટર ઉપર કામ કરી રહી છે તેમની એક જે માંગ હતી કે સમાન કામ સમાન વેતન, એટલે કહી શકાય છે જેટલું જે નર્સિંગ જે કામ કરી રહ્યા છે તેમાં તે પ્રમાણે તે લોકોને વેતન આપવામાં આવે. હાલમાં તેમને 7,000 થી 10,000નું જે વેતન આપવામાં આવી રહ્યું છે, તો તેમને જે માંગ છે તે પ્રમાણે તે વધારીને 20,000 સુધીનું જે વેતન કરવામાં આવે અને બીજી સાથોસાથ જે કેટલીક જે માંગો છે કે ખાનગી હોસ્પિટલોમાં પણ જે નર્સિંગ કામ કરતી હોય છે તેને સર્ટિફિકેટ મળી જતા હોય છે અને જે ઓથેન્ટિક હોતા નથી તેને લઈને પણ અહીંયા નર્સિંગ અને ખાસ કરીને જે દર્દીઓ હોય છે તેમને કઈ ભારે મુશ્કેલી પડતી હોય છે. કેટલીક નર્સોને તો જે ઇન્જેક્શન આપવાનું જે હોય છે તે પણ ખ્યાલ નથી આવતો. તેને લઈને આજે તમામ માંગોને લઈને સુરત કલેક્ટરને આજે આવેદનપત્ર આપવાના છે, આપ્યું છે. સાથોસાથ ઉપર અધિકારીઓને અને જે મંત્રીઓ છે તેમને પણ આવેદનપત્ર આપી અને તેમની માંગ જે લોકો સમક્ષ મૂકશે. સાથોસાથ આવનારા દિવસોમાં પણ રણનીતિ બનાવવામાં આવશે જો આ સામે કોઈ કાર્યવાહી થાય તો. જી, આભાર બળદેવ જાણકારી બદલ. તો લગભગ સુરતમાં 500થી વધારે નર્સિસે સાથે રેલી કાઢી અને તેઓને વેતન જે મળી રહ્યું છે તેમાં વધારો કરવામાં આવે તેઓની આ મુખ્ય માંગ. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ઉચ્ચ અધિકારીઓને પણ આવેદનપત્ર આપવાની યોજના છે.